સૌરાષ્ટ્રના બે બા હવે રસ્તા પર ઉતરી આવ્યા. ગુજરાતની ક્ષત્રિયાણીઓ ગુજરાતની જનતા માટે મેદાને આવી છે. સૌરાષ્ટ્રના બે ક્ષત્રિય ધારાસભ્યો તેમના મતવિસ્તારના લોકો માટે રોડ રસ્તા પર ઉતરી આવ્યા. ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર પંથકના જિલ્લાઓમાં તો સાંબેલાધાર વરસાદ વરસતા લોકો હવે મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાર્થનાઓ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં આજે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ગુજરાતની બે ક્ષત્રિયાણીઓ ગુજરાતની જનતા માટે ઢીંચણ સમા પાણીમાં પણ ઉતરી પડે છે અને લોકોને બચાવવાની કામગીરી કરી. જે લોકોએ તેમને વોટ આપ્યા અને સત્તામાં ચૂંટીને મોકલ્યા તેમની માટે આ બે ક્ષત્રિયાણીઓ હવે મેદાને આવી છે. જામનગર શહેર અને જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રસ્તાઓ જાણે નદીઓમાં ફેરવાઈ ગયા. વોર્ડ નંબર 2માં આવેલા પુનિતનગર વિસ્તારમાં લોકોના ઘર ફરતે પાણી ફરી વળતા 50 જેટલા લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું. રેસ્ક્યુ ટીમ સાથે ધારાસભ્ય રીવાબા જાડેજા પણ ઘટના સ્થળે પહોંચ્યા. ત્યારે દ્રશ્યો પર નજર કરીએ જ્યાં રીવાબા જાડેજા તેમના મતવિસ્તારના લોકો માટે ઊંડા પાણીમાં પણ ઉતરી પડે છે. રાખજો તમારી ત્યારે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા પણ તેમના મતવિસ્તારના લોકો માટે મેદાને આવ્યા. તેમણે પૂર જેવી જ્યારે સ્થિતિ સર્જાઈ છે ત્યારે ઢીંચણ સમા પાણીમાં ઉતર્યા. એ જે અસરગ્રસ્ત વિસ્તારો છે તેમની મુલાકાત લીધી. જે લોકોના ઘરોમાં પાણી ઘૂસી વળ્યા છે તે લોકોને ભોજન કરાવ્યું. ત્યારે ગીતાબા જાડેજા જે લોકોને બચાવ કામગીરી કરી રહ્યા છે એ દ્રશ્યો પર પણ એકવાર નજર કરીએ. આ બંને ક્ષત્રિયાણીઓ પોતાના મતવિસ્તારના લોકો માટે મેદાને આવી છે. રાજ્યમાં પૂરના કારણે સર્જાયેલી સ્થિતિ અંગે વડાપ્રધાને મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત તો કરી, પરંતુ આ બંને ક્ષત્રિયાણીઓએ ખરા અર્થમાં લોકોની મદદ કરી. ત્યારે જરૂરી માહિતી પણ વડાપ્રધાને મેળવી અને માર્ગદર્શન પણ આપ્યું. રાહુલ ગાંધીએ પણ કોંગ્રેસી કાર્યકર્તાઓને પૂરગ્રસ્ત લોકોની મદદ કરવાની અપીલ કરી. ત્યારે આ બંને ક્ષત્રિયાણીઓ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.